સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તપોદન ફળી ખાતે રહેતા તપોદન બ્રાહ્મણ રાવલ સમાજના લોકોનો એક દિવસીય સવર્ણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિવ મંદિરો સહિત ભગવાન સામરિયાના દર્શન કરી યાત્રીઓએ ધન્યતા અનુભવી હતી. પ્રાંતિજ તપોદન ફળી ખાતે રહેતા રાવલ સમાજના ભાઈઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસને લઈને દાતાના સહયોગથી શ્રવણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વયોવૃદ્ધ સહિત 50 થી 75 વર્ષ સુધીના લોકોને માત્ર નજીવી રકમ ચૂકવી આ શ્રવણ યાત્રાનો લાભ લીધો હતો, જેમાં સપ્તેશ્વર મહાદેવ મંદિર, ઈડર ખાતે આવેલ સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિર, સાણેશ્વર મહાદેવ મંદિર, વીરેશ્વર મહાદેવ મંદિર, પીરોડા ખાતે આવેલ ભવનાથ મહાદેવ મંદિર સહિત સામ્રાજી ખાતે આવેલ ભવનાથ મહાદેવ મંદિર ખાતે સહિત સામ્રાજી ખાતે આવેલ ભગવાન સામરિયાના દર્શન કરી દરેક શ્રાવણ યાત્રિકોએ ધન્યતા અનુભવી હતી. પોઈડર રામેશ્વર ખાતે આવેલ સ્વયંભૂ રામેશ્વર મંદિરના ટ્રસ્ટી કમલજીત રામ દ્વારા તથા સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદના સાબરકાંઠા જિલ્લા પ્રમુખ મેહુલભાઈ પટેલ દ્વારા ચાપાણી તથા ફરારી પેકેજના લક્ઝરી બસના દર્શનાર્થી યાત્રિકો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો મહિલાઓ દ્વારા લક્ઝરી બસ તથા સામ્રાજી મંદિર સંકુલમાં ભજન કીર્તન કરવામાં આવ્યું હતું. તો તપોદન ફરી ખાતે રહેતા રહીશોએ એક દિવસીય ધાર્મિક શ્રવણ યાત્રાનો લાભ લીધો હતો. તો દાતા ધવલભાઈ ભાસ્કરભાઈ રાવલ તથા યાત્રાના આયોજકો હર્ષદભાઈ રાવલ, ગૌતમભાઈ રાવલ, કુબેરભાઈ રાવલ, રવિભાઈ રાવલ દ્વારા ભોજનની વ્યવસ્થા સાથે સુંદર આયોજન સાથે કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, જેડેશટીવી, પ્રાંતિજ. કાશી વિશ્વનાથ મહાદેવની અસીમ કૃપાથી આજ રોજ પ્રાંતિજ તપોદમ બ્રાહ્મણ સમાજ એક શ્રાવણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 56 યાત્રીઓ પ્રાંતિજથી સવારે 8 વાગે નીકળી સપ્તેશ્વરથી કડિયાદરા પીટીસી કોલેજમાં ઈડર રામેશ્વર મહાદેવ બાદ સીધા કડિયાદરા બપોરનું ભોજન ત્યાં લેવામાં આવ્યું. ત્યાંથી વિલેશ્વર મહાદેવના દર્શન કર્યા, પછી સાણેશ્વર મહાદેવના દર્શન કર્યા, ત્યાંથી ભિલોડા ભવનાથના દર્શન કર્યા, પછી છેલ્લે શામળાજી સામળિયા ભગવાનના દર્શન કરીને આજરોજ અત્યારે રાત્રે 10 વાગે અમે સૌ પરત ફર્યા છીએ. ભગવાનની અસીમ કૃપાથી અમારી યાત્રા બહુ સફળ રહી છે. આ યાત્રાની અંદર લગભગ 40 દેવી બહેનો અને 15 પુરુષ અને 8-10 બાળકો, એમ ટોટલ 60 યાત્રીઓએ પ્રવાસ કર્યો હતો અને બધા સુખરૂપ રીતે યાત્રા પૂર્ણ કરી પરત આવી ગયા છે. આજ રોજ પ્રાંતિજ ગામના ભાઈઓએ 5 મંદિરના દર્શન કરવા માટે બધા સમાજના ભાઈ બહેનોને ત્યાં આગળ લઈ ગયા અને સારી રીતના અમને બધી સગવડ આપી અને દર્શન સારી રીતના ત્યાં કોઈ તકલીફ પડી નહીં અને બધા મંદિરોનો 5-5 મંદિરમાં સરસ રીતે ભજન કર્યા છે. એમનો આભાર બધા ભાઈઓનો. 12 મહિનામાં લઈ જજો, બીજી વાર ગોઠવજો, આવલે જજો. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ. ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.